નમસ્તે ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે ફરાળી મરચાં બનાવીશું, જેમાં ચાર અલગ અલગ પ્રકારના ફરાળી મરચાં આજે આપણે બનાવીશું. સૌ પહેલાં ગેસની મધ્યમ ફ્લેમ પર એક નાની કઢાઈમાં એક ચમચી તેલને ગરમ કરીશું. પછી તેમાં થોડું જીરું નાખીશું. ત્યારબાદ આ વઘારમાં સમારેલા મરચાં નાખી દઈશું અને તેને હલાવીશું. હવે તેમાં મીઠું અને હળદર પાવડરને ઉમેરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરીશું. થોડી વાર તેને ધીમા તાપે ચડવા દઈશું. પછી ગેસ બંધ કરીશું. આપણા વઘારેલા મરચાં બનીને તૈયાર છે. હવે આપણે હળદરવાળા ખાટા મરચાં બનાવીશું. તેના માટે જોઈશે બે મરચાં, એક ચમચી ધાણાજીરું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે એક ચમચી તેલ, એક ચમચી હળદર પાવડર, એક ચમચી લીંબુનો રસ. સૌ પહેલાં મરચાંને ધોઈને પ્રમાણસર કદમાં સમારી લઈશું. હવે તેમાં તેલ, હળદર પાવડર, મીઠું, ધાણાજીરું પાવડર અને લીંબુનો રસ આ બધું ઉમેરી દઈશું. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરીશું. જુઓ, આપણા હળદર ધાણાજીરું પાવડરવાળા ખાટા મરચાં બનીને તૈયાર છે. ત્યારબાદ આપણે ભરેલા મરચાં બનાવીશું. તેના માટે જોઈશે 5 લીલા મોળા મરચાં, મીઠું સ્વાદ પ્રમાણે 2 ચમચી ખાંડ, 1 ચમચી આખું જીરું. સૌ પહેલાં એક ખાંડણીમાં ખાંડ અને જીરુંને અધકચરા વાટી લઈશું. આપ મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. હવે બધા મરચામાં ઊભી ચીરી પાડી દઈશું. ત્યારબાદ ખાંડ જીરુંના મિશ્રણમાં મીઠું નાખી બધું બરાબર મિક્સ કરીશું. હવે આ મસાલાને ચીરી કરેલ મરચામાં ભરી દઈશું. આ રીતે બધા મરચાં ભરીને તૈયાર કરીશું. ગેસની ધીમી ફ્લેમ પર એક નાની પેનમાં 2 ચમચી તેલ લઈશું. તેને ગરમ થવા દઈશું. પછી તેમાં ભરેલા મરચાં નાખી દઈશું. ત્યારબાદ વધેલો મસાલો પણ ઉમેરી દઈશું. બધું હલાવી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવી લઈશું જેથી બધી તરફથી મરચાં બરાબર ચડી જાય. મરચાં બની ગયા છે. હવે ગેસ બંધ કરીશું ને ભરેલા મરચાંને ડિશમાં સર્વ કરીશું. હવે બનાવીશું લીંબુના રસથી આથેલા મરચાં. તેના માટે લગભગ 20 લાંબા અને પાતળા મરચાં જોઈશે, 3 લીંબુનો રસ જોઈશે, 2 ચમચી મીઠું અને 2 ચમચી હળદર પાવડર. મરચાંને ધોઈને બધા મરચાંમાં છરી વડે ઊભો કાપો પાડી દઈશું. એક વાટકીમાં મીઠું, હળદર પાવડર બંનેને સારી રીતે મિક્સ કરીશું. હવે આ મિશ્રણને કાપા પાડેલ મરચાંમાં સારી રીતે ભરી લઈશું અને ભરેલા મરચાંને એક બરણીમાં રાખતા જઈશું. બધા મરચાં આ રીતે ભરીને બરણીમાં રાખી દઈશું. હવે વધેલો મસાલો પણ બરણીમાં નાખી દઈશું. પછી લીંબુનો રસ પણ બરણીમાં નાખી દઈશું.
હવે તેને બરણીમાં જ ઉથલાવતા હલાવી લઈશું. આ રીતે લગભગ 2-3 દિવસ તેને આથવા દઈશું. વચ્ચે રોજ દિવસમાં 2-3 વાર બરણીમાં જ ઉપર નીચે કરી હલાવી લઈશું, જેથી બધા મરચાં સારી રીતે અથાઈ જાય. 3 દિવસ પછી તેને ખાવાના ઉપયોગમાં લઈશું. આથેલા મરચાં પણ બનીને તૈયાર છે. આ 4 પ્રકારના મરચાં આપ વ્રત ઉપવાસમાં ફરાળી ખીચડી, ફરાળી થેપલા, શાક કે પૂરી સાથે ખાઈ શકો છો. જુઓ, 4 પ્રકારના મરચાં બનીને તૈયાર છે. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા આ વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલશો. મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ચેનલના નામની બાજુમાં આવેલ બેલ આઇકન ક્લિક કરી ઓલ સિલેક્ટ કરવું, જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ.